हेलो फ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. ધીસ ઇઝ મી ફરીન સવદા હિયર. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું ફરીન સવદા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર. તો આજે આપણે ગુજરાતમાં આવેલા વાવો, કૂવાઓ, તેમજ નદી કિનારે આવેલા વસેલા શહેરો, તેમજ જાણીતી ચીજવસ્તુઓ, જે વખાણાતી ચીજવસ્તુઓ છે, એની ત્રણ ટોપિકની આજે આપણે વાત કરશું. બહુ જ ઇઝી છે, ખાલી તમે સાંભળો ને એટલે તમને ખબર પડી જાય કે હા, બસ યાદ રહી ગયું. આપણે આમાં જનરલ નોલેજમાં કે આવી બધી બાબતોમાં ગોખણપટ્ટી કરવાની કોઈ જરૂરત નથી. તલાટી તેમજ કોન્સ્ટેબલ માટે મોસ્ટ ટાઈમપી ટોપિક છે, અને એવા ઘણાય ટોપિક આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે. તો એ બધા જ વિડીયોઝ તમે જોઈ લેજો. હજી સુધી નથી જોયા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ. અને તલાટી માટે ઇંગ્લિશનું ગ્રામર પણ અને વ્યાકરણ ગુજરાતીનું એ પણ મૂકી દીધું છે, તો પ્લીઝ જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દીધી છે. તો આપણે ટાઈમ વેસ્ટ નહીં કરી અને વિડીયો પર આવીએ, ટોપિક પર આવી જઈએ. સૌથી પહેલાં તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. સો હિયર વી ગો. સૌથી પહેલાં તો ગુજરાતમાં આવેલ વાવ અને કૂવાઓ. રાણકી વાવ જે છે એ પાટણમાં આવેલી છે, તમને બધાને ખબર જ છે. ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવેલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. કોને? રાણકી વાવ. આવી રીતે પૂછાઈ શકે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કઈ વાવને પ્રાપ્ત થયેલો છે? તો આપણને ખબર હોવી જોઈએ રાણકી વાવ, બરાબર છે. ભમ્મરિયો કૂવો અમદાવાદમાં આવેલો છે, મહંમદ બેગડોએ બંધાવેલો. અડાલજની વાવ ગાંધીનગરમાં આવેલી છે, રાણી રૂડાબાઈએ પતિ વીરસિંહ વાઘેલાના સમરણાથે બંધાવેલ છે. આવી બધી બાબતો યાદ રાખવાની જરૂરત નથી. બસ અડાલજની વાવ ક્યાં આવેલી છે? તો ગાંધીનગરમાં આવેલી છે. કોણે બંધાવેલી? બસ એટલું યાદ રહેવું જોઈએ. સ્ક્રીનશોટ લેવું હોય તો તમે બિંદાસ લઈ શકો છો, ના નથી. ઓકે, વાત કરીએ રામકુંડ ક્યાં આવેલું છે. મોઢેરામાં આવેલું છે. રામકુંડ મોઢેરામાં આવેલું છે. ઉપરકોટની વાવ ગિરનારમાં આવેલ છે, જૂનાગઢમાં. જૂનાગઢ ક્યાં આવેલું છે? તો ગિરનારમાં. આવું બધું યાદ રહેવું જોઈએ, બરાબર છે. પછી એમ નહીં હોય ગિરનાર ક્યાં આવેલું છે, તો કે ભાઈ જૂનાગઢમાં. જૂનાગઢમાં ગિરનાર આવેલું છે, આવું હોય, બરાબર. અડીકડીની વાવ ક્યાં આવેલી છે? તો જૂનાગઢમાં. દામોદર કુંડ ક્યાં આવેલો છે? જૂનાગઢમાં. કાજી વાવ હિંમતનગર. અમૃત વર્ષિણી વાવ અમદાવાદમાં. જે બ્લુ કલરની માર્કરથી ટીક કરેલું છે, પૂછાઈ ગયેલું છે, તો તમે તમારી રીતે નોટ ડાઉન કરી લેજો. પાંડવ કુંડ વાવ ક્યાં આવેલી છે? બરદેશ્વર કચ્છમાં આવેલી છે. સેલોર વાવ નલિયા નજીક કચ્છમાં. માધા વાવ વઢવાણ. કુંકા વાવ કપડવંજ. રાણકી વાવ કપડવંજ. નવલખી વાવ વડોદરા. ધર્મેશ્વરી વાવ મોઢેરા. ગૌરી કુંડ વડનગર. ઓકે, અહીંયા ક્યાં હતા આપણે? નવધણ કૂવો જૂનાગઢમાં આવેલો છે. દાદા હરિની વાવ અમદાવાદમાં આવેલ છે. દૂધિયા વાવ મહેસાણામાં આવેલ છે. દૂધિયા વાવ ભદ્રેશ્વર કચ્છમાં પણ આવેલ છે. વણઝારી વાવ મોડાસા. ગંગા વાવ વઢવાણ. કાંઠાની વાવ કપડવંજ. સિગર વાવ કપડવંજ. બ્રહ્મકુંડ વાવ સોમનાથ. 72 કોઠાની વાવ મહેસાણા. મોસ્ટ ટાઈમ પી 72 કોઠાની વાવ મહેસાણા. સ્ક્રીનશોટ લેવું હોય તો તમે આ લઈ શકો છો. આમાં મોસ્ટ ટાઈમ પી હતું રાણકી વાવ, પાટણમાં આવેલ છે, અને ભીમદેવ પ્રથમ રાણી ઉદયમતીએ બંધાવેલું, અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો પણ દરજ્જો પ્રાપ્ત થયેલ છે. વાત કરીએ નદી કિનારે આવેલા શહેરોની, તો સાબરમતી નદીના કિનારે અમદાવાદ, ગાંધીનગર અને મહુડી આ ત્રણ શહેરો વસેલા છે. નર્મદા નદીના કિનારે ભરૂચ, ચાંદોદ, કરનાળી અને સુકલતીર્થ. તાપી નદીના કિનારે સુરત, નિઝર તેમજ માંડવી શહેર વસેલા છે. વાત કરીએ બીજા ઘણા શહેરોની, તો ભાદર નદીના કિનારે જસદણ, ધોરાજી, ઉપલેટા અને જેતપુર. પૂર્ણા નદીના કિનારે નવસારી, મહુવા, જલાલપુર. પુષ્પાવતી નદીના કિનારે મોઢેરા, મીરાદાતાર, ઉનાવા. હિરણ, કપિલા, સરસ્વતી, સોમનાથ. માલણ, મહુવા, વિશ્વામિત્રી, વડોદરા, ભોગાવો, વઢવાણ, સુરેન્દ્રનગર, મેશવો, સામરજી. ઔરંગા નદીના કિનારે વલસાડ. વાત્રક નદીના કિનારે મહેમદાવાદ.
ઓજત નદીના કિનારે નવી બંદર અને આજી નદીના કિનારે રાજકોટ તેમજ મચ્છુ નદીના કિનારે મોસ્ટ એમ્પી મોરબી વાંકાનેર અને મળ્યા. શેત્રુંજ નદીના કિનારે ધારી અને પાલીતાણા મોસ્ટ એમ્પી શેત્રુંજ નદીના કિનારે ધારી અને પાલીતાણા. માઝમ નદીના કિનારે મોડાસા હાથમતી નદીના કિનારે હિંમતનગર. ગોમતી નદીના કિનારે દ્વારકા. દમણગંગા મોસ્ટ એમ્પી દમણગંગા નદીના કિનારે કયો શહેર વસેલો છે તો સેલવાસ. સ્ક્રીનશોટ લેવું હોય તો તમે બિંદાસ લઈ શકો છો. ડાયરેક્ટ મારી જે પર્સનલ જનરલ નોલેજની બુક છે વર્લ્ડ ઇનબોક્સની એ જ તમને બતાવું છું અને લેટેસ્ટ છે 2022ની જ છે. તમને બધાને ખબર જ છે કે મેં તમને રિવ્યૂ આ બુકનો આપી દીધેલો કે આ બુકમાં કેટલા નવા નવા ટોપિક છે. ઓકે, તો આ તો એના માટે છે કે તમને આમ જસ્ટ તમે વાંચેલું હોય ને તો આમ હેન્ડસ્ફ્રી નાખીને રિવાઇઝ કરી શકો છો. તો બસ કેમ કે છે ને તમે સાંભળો ને જુઓ ને તો વધારે ઇઝીલી યાદ થાય. તો બસ તમે પ્લીઝ થોડુંક ધ્યાન આપો. તલાટી માટે ફોર્મ ભર્યું છે તો એટલે નહીં કે ઇઝી છે, કંઈ ઇઝી નથી. હાર્ડ લેવલનું પૂછાઈ જાય ને તો પછી વાટ લાગી જશે આપણે, બરાબર છે ને. ઓકે, તો આપણે વાત કરીએ વખણાતી ચીજવસ્તુઓની. તો ચીજવસ્તુઓ હાથ દાંતીને બનાવટો લાકડાના રમકડા, તમને ખબર જ છે મહુવા સ્થળ પર આવેલો છે. પરંતુ મહુવા ક્યાં છે તો આપણને ખબર હોવી જોઈએ, મહુવા ભાવનગર જિલ્લામાં છે, બરાબર છે. પિત્તળનું નકશીકામ પેંડા સિહોર ભાવનગર. જામફળ દાડમ અને ડુંગળી ભાવનગર. ગાંઠિયા પટારા ભાવનગર. પટોળા માટીના રમકડા પાટણ. ચીકી પેંડા ફરસાણ ચાંદીનું નકશીકામ રાજકોટ. ઘડિયાળ ટાઇલ્સ મોરબી. સાડી છાપકામ જેતપુર રાજકોટ. હવે આમ પૂછાઈ જાય જેતપુર સ્થળ કયા જિલ્લામાં આવે છે તો આપણને ખબર હોવી જોઈએ રાજકોટમાં, બરાબર છે. ગાંઠિયા ઉપલેટા રાજકોટ. અકીક પથ્થર હલવો સુતરફેણી તાળા ખંભાતમાં આવેલા છે. ખંભાત ક્યાં આવેલું છે? આણંદ જિલ્લામાં. તુવેર દાળ કંકુ મેશ પિત્તળનું નકશીકામ જામનગર. ભાકરવડી લીલો ચેવડો વડોદરા. સોના ચાંદીના ઘરેણા ભુજ કચ્છ. છરી ચપ્પુ સુડી અંજાર કચ્છ. મરચું વઢવાણ સુરેન્દ્રનગર. માટીના રમકડા પેંડા સિરામિક સ્થાન અને સુરેન્દ્રનગરમાં આવેલ છે. જમણ ઊંધિયું ઘારી જરીકામ પોંક બધાને ખબર છે. સુરતનું જિલ્લો પણ સુરત જ છે. તુવેર દાળ મઢી સુરત. લીલો ચેવડો નડિયાદ ખેડા. મકાઈ દાહોદ મકાઈ મોસ્ટ એમ્પી દાહોદ. મરચું સેરથા ગાંધીનગર. રમકડા ઈડર સાબરકાંઠા. ગાય પણ ફેમસ છે. કાંકરેજ બનાસકાંઠા. ભેંસ જાફરાબાદ અમરેલી. તોલ માપના કાંટા જે છે એ સાવરકુંડલા સ્થળ પર સરના ફેમસ છે. ફેમસ નથી ત્યાં જ બને છે. ને જિલ્લો અમરેલી. આવી રીતે પૂછાઈ જાય કે અમરેલી જિલ્લામાં નીચેનામાંથી કયો સ્થળ આવેલો છે તો ખબર હોવી જોઈએ સાવરકુંડલા. જીરું ઈસબગુલ ઊંઝા મહેસાણા. મહેસાણા જિલ્લામાં નીચેના કયા સ્થળો આવેલા છે તો ઊંઝા. ગોળ ગણદેવી નવસારી. ગોટા ડાકોર ખેડા. હાફૂસ કેરી વલસાડની ફેમસ છે. કેસર કેરી તાલાલા. જામફળ ધોળકા. લાકડાના રમકડા ફર્નિચર. સો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. 3 ટોપિક આજે કવર અપ થયા છે અને આવી રીતે જ આપણે કરંટ અફેર્સ પણ જોવાના છે. તો પ્લીઝ સ્ટે ટ્યુન. બાય.